नमस्कार, आप देख रहे हैं पीआरजी न्यूज। गुजरात में विधानसभा चुनाव की तारीखों का ऐलान हो गया है और हर राजनीतिक पार्टी की ओर से अपने अपने उम्मीदवारों की घोषणा की जा रही है। ऐसे में आम आदमी पार्टी की ओर से वडोदरा शहर के सयाजीगंज इलाके के लिए उम्मीदवार के तौर पर स्वेजल व्यास के नाम की घोषणा की गई, जिसके बाद आम आदमी पार्टी के उम्मीदवार स्वेजल व्यास की ओर से इस मामले में प्रतिक्रिया देते हुए ये विश्वास जताया गया है कि वो बहुमती से चुने जाएंगे। तो आइए आपको सुनाते हैं स्वेजल व्यास ने क्या कहा। आम आदमी पार्टी गुजरात में तमाम सीट पर उम्मीदवारों लड़ाई रहा है अने केवा उम्मीदवार जे ईमानदार छे, पब्लिक वच्चे रहेला छे, कोई राजकीय मोटा नेताओ नथी, कोई भ्रष्टाचारी नथी, कोई उद्योगपति नथी, कोई पाखंडी नथी, लारीवाड़ाने पण टिकिट आपी छे। જ્યારે વડોદરા શહેરમાં મારા જેવા સામાન્ય યુવાનને જે 12-15 વર્ષથી હું છેલ્લા સતત 12-15 વર્ષથી સિસ્ટમ સામે લડતો હતો, ખોટું થાય એની સામે અવાજ ઉઠાવતો હતો, ધર્મ પર જ્યાં ખોટું થાય ત્યાં લડતો હતો, કોઈને પણ જ્યારે હોસ્પિટલમાં ખોટું થયું ત્યાં અમે અવાજ ઉઠાવી છે, આંદોલન ધરનાના માધ્યમથી સરકારને અવારનવાર જ્યાં પણ સરકાર ખોટું હોય, ચાહે દૂધનો ભાવ વધ્યો હોય, પેટ્રોલનો ભાવ વધ્યો હોય, ચાહે કંઈ પણ ક્ષેત્ર હોય, દશમાના વિસર્જન કરવાની ના પાડી દીધી હોય, ગણપતિ મંડળોને ભેગા થઈને ડીજે વગાડવાની ના પાડી દીધી હોય, તમામ ક્ષેત્ર પર જ્યારે અન્યાય થતો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂપ બેસતી હોય અને કોંગ્રેસ પાછલા બાણને એમને ટેકો કરતી હોય, એવા સમય પર રજૂઆત પબ્લિકની આમ જનતાની અવાજને મૂકવાનો જ્યારે સમય હતો ત્યારે મેં મારી જે જવાબદારી છે તે નિષ્ઠાપૂર્વક નિભાવી છે। તે સાથે કે હું તો એક નાનો છોડ જેવો હતો 12-15 વર્ષ પહેલાં, પણ મને આવું ઘટાદાર વૃક્ષ બનાવનાર વડોદરા શહેરની મીડિયા છે, જેમને ખબર છે કે જ્યાં જ્યાં મેં પબ્લિકનું ખોટું થતું હતું ત્યાં ત્યાં મેં અવાજ ઉઠાવી છે, મારા અવાજને વાંચા આપી છે, તો હું મીડિયાનો પણ આભાર વ્યક્ત કરું છું। સાથે આમ આદમી પાર્ટીના જેટલા પણ અમારા નેતાગણ છે, કેજરીવાલજી છે, ગોપાલભાઈ છે, ઈશુદાનભાઈ છે, મનોજભાઈ છે, વડોદરા શહેરમાં પ્રતિમાબેન છે, મયંકભાઈ છે, પિંટલ રામી છે, હેમલ પાઠ, બધા લોકો, તમામ નાનામાં નાનો કાર્યકર્તાનો આભાર વ્યક્ત કરું છું કે આવા યોદ્ધા જે ક્રાંતિકારી પાર્ટી કહેવાય એમાં મારા જેવા યુવાનને, સામાન્ય યુવાનને, નથી હું અમીર કે નથી કોઈ ઉદ્યોગપતિ કે નથી મારા બેકગ્રાઉન્ડમાં કોઈ રાજનીતિમાં, ફ્રેશર છું, પબ્લિક વચ્ચે છું, પબ્લિકના કામ માટે લડું છું, ને આવા સમય પર જ્યારે મારા પર આટલો મોટો વિશ્વાસ મૂકીને સયાજીગંજ વિધાનસભાની જવાબદારી આપી હોય, ઉમેદવાર ઘોષિત કર્યો હોય, ત્યારે હું નિષ્ઠાપૂર્વક, ઈમાનદારીપૂર્વક જે કંઈ કેજરીવાલજીની ગેરંટી છે, ચાહે લાઇટ બિલના ઓછું ઝીરો લાઇટ બિલ કરવાનું હોય, ચાહે સ્કૂલોની અંદર જે એજ્યુકેશનની સિસ્ટમ સુધારવાની, સ્કૂલનું સુધારવાની, રોજગારીની વાત હોય, જ્યારે અસંખ્ય યુવાનો બેરોજગાર હોય, પેપર ફૂટી જતા હોય, આ બધી વસ્તુ હોય, ને આમાં પણ જ્યાં પણ જરૂર પડી ત્યાં, જ્યાં પણ ખોટું થયું હોય ત્યાં, જે ત્યાં સારી સિસ્ટમ હોય, સુવિધા હોય, લોકોને, મહિલાઓનો અધિકાર હોય, એજેડ લોકોને યાત્રાધામ કરવાનું હોય, આ તમામ ક્ષેત્ર પર કેજરીવાલજીની તો ગેરંટી ખરી, પણ થોડાક જ સમયમાં હું મારી પોતાની ગેરંટી પણ રજૂ કરવાનો છું સયાજીગંજ વિસ્તારના જેટલા પણ થઈને। હું કહું છું કોંગ્રેસ ખોટું કરશે ને વિધાનસભામાં તો અમે એનો અવાજ ઉઠાવીશું, ભાજપ ખોટું કરશે ને તો અમે એનો અવાજ ઉઠાવીશું, અમારી પાર્ટીમાંથી કોઈ ભ્રષ્ટાચાર કરશે તો અમે એના સામે પણ પગલાં ભરીશું, આમ આદમી પાર્ટીના પણ, અમે લોકો ક્રાંતિકારી છે, બદલાવ લાવવા માંગીએ છીએ, સિસ્ટમને, સમાજને સુધારવા માંગીએ છીએ, અને એની માટેનો બદલાવનો આ એક અવસર છે, એ અવસર એક મહિના પૂરતી છે, દરેક લોકોને વિનંતી કરું છું, રિક્વેસ્ટ કરીએ છે કે એક મહિનાનો સમય છે, 30 દિવસ ફક્ત કાઢો, ઓફિસમાંથી આવીને ખાલી 2 કલાક પણ અમને આપશો ને તોય બહુ છે, સમાજમાં જવાનું છે, વિસ્તારમાં જવાનું છે, વિસ્તારના લોકોને રજૂઆત કરવાની છે, સારો ઓપ્શન નથી મળતો, બેઈમાન લોકો છે એવું કહેવાવાળા લોકોને આ વખતે એક અવસર મળ્યો છે, અમારા જેવા ઈમાનદાર લોકો મળ્યા છે, મારા પર જિંદગીમાં એક પણ ભ્રષ્ટાચાર નથી કર્યા, અમે લોકોને સમર્પિત કર્યું છે, કોરોના સમય ગાળા દરમિયાન મોતની અંદર અમે અમારી ટીમ રહી છે, તો આ બધી વસ્તુને માન્ય રાખીને, ધ્યાનમાં રાખીને આવનાર સમયમાં આમ આદમી પાર્ટીને જંગી બહુમતીથી જીતાડીશું અને સૌ લોકો ભેગા મળીને, હું સ્વેજલ વ્યાસ નથી, વડોદરા શહેરના સયાજીગંજ વિધાનસભામાં 2.5 લાખ વોટર છે, 2.5 લાખ વોટર સ્વેજલ વ્યાસ છે અને એ જ કેજરીવાલ છે, આપણે સૌ ભેગા થઈને આવનાર સમયમાં ઇલેક્શન લડવાનું છે, સૌ લોકોને વિનંતી, રિક્વેસ્ટ છે કે મોટી સંખ્યામાં એકજૂટ થઈએ અને એક નવી ક્રાંતિ, નવી દિશા, નવી ઉમેદ, નવી આશા, નવી કિરણ સાથે આવનાર સમયમાં ઇલેક્શનમાં પ્રચારમાં લાગીશું। વિરોધ પક્ષમાં કદાચ અમે નથી બેસતા, અમે સત્તા પક્ષમાં બેસીએ છીએ, અમે જીતીશું, અમારી સરકાર બનાવીશું, અમારા લોકો હવે જે ભ્રષ્ટાચાર કરતા હતા, જે કોંગ્રેસ ભાજપની ઈલું ઈલું થતી હતી એ બંધ કરાવીશું, કારણ કે લોકોને ખબર પડી ગઈ છે,
હું પહેલાં પણ કીધું, અમીબેન રાવતને જ્યારે ટિકિટ ડિક્લેર કરી હતી કોંગ્રેસમાંથી, એ બહુ અપશબ્દ આમ આદમી પાર્ટી માટે વાપરતા હતા. અમે લોકો ઈમાનદાર લોકો છે, પબ્લિકના લોકો છે, ગ્રાઉન્ડમાં રહેલા લોકો છે, અમને ગાળો આપ્યો એટલે આપી દો, અમને મારવા હોય તો મારી લો, પણ આ વખત અમે બદલાવ માટે તમામ તાકાત અમારી લગાવીશું. અને એટલું પણ હું તમને કહું છું કે અમીબેન જેટલું આટલું બધું બોલે છે, અમીબેનને હું આ તમારા ન્યૂઝના માધ્યમથી તમે કહો તો લખી આપું કે જેટલા વોર્ડથી એ કોર્પોરેશનનું ઇલેક્શન જીત્યા છે ને, એનાથી 50% વોટ પણ અમીબેન આ વખતે વિધાનસભામાં પોતાના કોર્પોરેશનના ક્ષેત્રમાંથી નહીં લાવે, કારણ કે પબ્લિક ઓળખી ગઈ છે. મોટી મોટી વાતો કરવાની, વિરોધ કરવાની, ઇન્ટરવ્યૂ આપવાનું ને પછી પાછલા બારને જઈને સેટિંગ કરવાનું બધાને ખબર છે, પણ હવે આ વખતે નહીં ચાલે. ઈમાનદાર, કટ્ટર, દેશભક્ત લોકો આવી રહ્યા છે, આમ આદમી પાર્ટી આવી રહી છે, અમે અમારી તાકાત મજબૂતાઈથી મૂકીશું. એ વાત અને એમની રજૂઆત અને એમનો અવાજ થકી હું મજબૂતાઈથી મારી વાત ત્યાં મૂકીશ. અને વાત રહી કોંગ્રેસની, તો કોંગ્રેસ તો પહેલેથી ખબર છે કે ભારતીય જનતા પાર્ટી નક્કી કરે, કોંગ્રેસ એને ટિકિટ આપે છે. કોંગ્રેસના જે કંઈ વિરોધ પક્ષના નેતાને ટિકિટ આપ્યું હોય તો અત્યાર સુધી વિરોધ પક્ષના નેતાએ કોઈ દિવસ વિરોધ એવો મક્કમતાથી કર્યો નથી, આંદોલન એવું મોટું કર્યું નથી, ફક્ત ને ફક્ત અઘોરા મોલને ટાર્ગેટ બનાવી વિરોધ કર્યો હોય, અને જ્યાં જ્યાં પણ ખોટું થતું હોય ત્યાં વિરોધ કરવાનું પછી સેટિંગ કરેલા, અને આવી નીતિ વર્ષોથી રહી છે. તો એવા લોકોને જ્યારે ટિકિટ આપ્યું હોય ને, પબ્લિકને ખબર છે કે જ્યારે લડાઈ લડવાની હોય, જ્યારે કોરોનાનો સમય, જ્યારે દશામાનો સમય, જ્યારે ગણપતિનો સમય, જ્યારે હકીકતનો સમય હોય, મોંઘવારીનો સમય હોય, દૂધનો સમય હોય, પેટ્રોલનો, કોંગ્રેસ પોતાની રજૂઆત મક્કમતાપૂર્વક નિભાઈ નથી. આમ પબ્લિકને, વડોદરા શહેરની જનતાને આ વાતથી વાકેફ છે, જેથી મારા જેવા યુવાન પર આટલો મોટો ભરોસો કરીને આમ આદમી પાર્ટીએ જ્યારે ઉમેદવારી મારી ઘોષિત કરી હોય, તો હું આવનાર સમયમાં પબ્લિક વચ્ચે જઈને પબ્લિકનો મન જીતીને, દિલ જીતીને, કોંગ્રેસના અને ભાજપના પણ સારા સારા કાર્યકર્તા છે જેમની અત્યાર સુધી વેદના અને એ પણ વાંચા પણ કોઈ દિવસ એમની પાર્ટીના લોકોએ સાંભળી નથી, પાર્ટીના લોકોએ ગણકાર્યા નથી, એવા ઈમાનદાર કાર્યકર્તાઓને પણ હું કહેવા માગું છું કે આપણે સૌ ભેગા થઈને એક મોટી ક્રાંતિ લાવવાની છે. ત્રીજો પક્ષ નહીં, ત્રીજો પક્ષ નહીં એવું કહેનારી ભાજપ કોંગ્રેસ ઈલું ઈલું કરીને પોતાની સીટો જીતાડતી હતી. 28 વર્ષથી આ જ ભાગ બટાઈ કરવાની, પછી વધુ પડતું એ થઈ જાય એટલે ઉઠીને કોંગ્રેસવાળા જીત પાછા ભાજપના ખોળામાં જતા રહે. આ સિસ્ટમ ક્યાં સુધી સહન થશે? ઈમાનદાર લોકો આવી રહ્યા છે, ક્રાંતિકારી લોકો આવી રહ્યા છે, અમે જે કહીએ છીએ એ કરીને બતાવ્યું છે. ભાજપના લોકો જુઓ, તમે જુઓ, અમીર લોકો ભાજપના, અમુક ભ્રષ્ટાચારી લોકોને એટલા બધા ભ્રષ્ટના પૈસા છે ને કે એમને એ સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરે છે કે અમને મફત નથી જોઈતું, અમને આ નથી જોઈતું. તમને કોણ કહે છે સાહેબ મફત લેવાનું? તમારા બિલ ભરવું હોય તો તમે બિલ ભરજો, પણ જેને મફત જોઈએ છે, જેને હકદાર છે, જે ઘીનમાં અને દૂધમાં અને દહીંમાં જો ટેક્સ ભરતા હોય અને એ લોકોને ખબર છે કે મોંઘવારી કેટલી બધી છે, તેમ છતાં સરકારના તિજોરીઓ ભરતા હોય તો એ લોકોને થોડો લાભ મળતો હોય તો એમના હકદાર છે, ને એ એમના જ જે ભ્રષ્ટાચારના પૈસા છે જે બચે છે એનાથી જ લાઇટ બિલ જેનું ફ્રી થતું હોય, મહિલાઓને 1000 રૂપિયા મળતા હોય, અને યુવાનોને જ્યાં સુધી નોકરી નથી મળતી ત્યાં સુધી 3000 રૂપિયા જો ભથ્થું મળતું હોય તો દરેક ઘરના 15-20 હજાર રૂપિયા જો મોંઘવારીમાં બચતા હોય, તો હું દરેક ઘરના પરિવારને રિક્વેસ્ટ કરું છું કે આપણે સૌ લોકોએ ભેગા થઈને, હું કહું છું કોંગ્રેસ ખોટું કરશે ને વિધાનસભામાં તો અમે એનો અવાજ ઉઠાવીશું, ભાજપ ખોટું કરશે ને તો અમે એનો અવાજ ઉઠાવીશું, અમારી પાર્ટીમાંથી કોઈ ભ્રષ્ટાચાર કરશે તો અમે એના સામે પણ પગલાં ભરીશું, આમ આદમી પાર્ટીના પણ. અમે લોકો ક્રાંતિકારી છે, બદલાવ લાવવા માંગે છે, સિસ્ટમને, સમાજને સુધારવા માંગે છે, અને એની માટેનો બદલાવનો આ એક અવસર છે. એ અવસર 1 મહિના પૂરતી છે. દરેક લોકોને વિનંતી. અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન. બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર. આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહેં.